तो વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરવામાં આવે તો આવતીકાલથી વન ડે વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વન ડે વર્લ્ડ કપની શરૂઆત થશે. 2011 બાદ પ્રથમવાર ભારત વર્લ્ડ કપનું યજમાન બનશે. 10 ટીમના કેપ્ટન આજે સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓપનિંગ સેરેમની પણ યોજાશે. આવતીકાલથી વર્લ્ડ કપની જ્યારે શરૂઆત થશે खास त्यारे आज सेरेमनी ओपनिंग सेरेमनी पण योजानार छे. चुस्त बंदोबस्त नरेन्द्र मोदी स्टेडियम खाते गोठवी देवामां आव्यो छे. तेनी साथे ज जे प्रेक्षको पण आवनार छे तेमने पण कोई पण प्रकारनी अगवडता न पड़े ते माटेनी पण खास व्यवस्था छे ते गोठवी देवामां आवी छे. આવતીકાલથી જ્યારે વન ડે વર્લ્ડ કપની શરૂઆત જ્યારે થનાર છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વન ડે વર્લ્ડ કપની શરૂઆત થશે. 2011 બાદ પ્રથમ વખત ભારત વર્લ્ડ કપનું યજમાન બનશે. 10 ટીમના છે કેપ્ટન કે જે આજે સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ઓપનિંગ સેરેમની પણ યોજાશે અને આવતીકાલથી વર્લ્ડ કપની શરૂઆત પણ થશે. તો આવતીકાલથી જ્યારે વન ડે વર્લ્ડ કપની શરૂઆત થનાર છે ત્યારે તે પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન 10 ટીમના કેપ્ટન આજે સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓપનિંગ સેરેમની છે તે પણ યોજાશે. આવતીકાલથી વર્લ્ડ કપની જે શરૂઆત છે તે થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓપનિંગ સેરેમની પણ યોજાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપનું આયોજન થનાર છે ત્યારે આજે ઓપનિંગ સેરેમની છે. આવતીકાલથી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે ત્યારે પ્રથમ મેચ આવતીકાલે યોજાનાર છે. ત્યારે આજે 10 ટીમના તમામે તમામ જે કેપ્ટન છે તેનો ફોટો સેશન પણ કરવામાં આવશે. સાંજે ટ્રોફી સાથે ફોટો સેશન કરવામાં આવશે. સાંજે ઓપનિંગ સેરેમની કરવામાં આવશે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે પૂર્ણતાના આરે જોવા મળી રહી છે. કહી શકાય કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે ગેટ છે ત્યાં આગળ પણ સંપૂર્ણ રીતે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. સાથે જ તમામ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. અહીંયા એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. સાથે જ પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો કહી શકાય કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે વર્લ્ડ કપની મેચ રમાવા જઈ રહી છે ત્યારે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે પૂર્ણ કરવામાં આવી છે. કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. સંવાદદાતાએ ખાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના જે દ્રશ્યો પણ છે તે પણ દર્શાવ્યા છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કારણ કે મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવતીકાલે મેચ નિહાળવા માટે આવશે. ત્યારે ખાસ આજે જ્યારે ઓપનિંગ સેરેમની પણ યોજાનાર છે અને આવતીકાલથી વર્લ્ડ કપની શરૂઆત પણ થશે. તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરવામાં આવે તો વન ડે વર્લ્ડ કપની જ્યારે હવે શરૂઆત થનાર છે ત્યારે ખાસ